નમસ્કાર પશુપાલક ભાઈઓ આજના પશુપાલન અંગેના માર્ગદર્શન વિડીયોમાં આપણે વાત કરવી છે આપણા પશુના પશુ આહારમાં જરૂરી એવા મિનરલ્સ અને વિટામિન્સ વિશે પશુપાલક ભાઈઓ જેવી રીતે આપણને જે છે એ ખનિજ ક્યારે એટલે કે મિનરલ્સ અને વિટામિન્સની જરૂર હોય છે એમાં આપણા પશુઓને પણ મોટાભાગે ઘણા જે છે એ વિટામિન્સ પશુ શરીરમાં રૂમેનમાં જે જઠરનો પહેલો ભાગ છે એમાં બનતા હોય છે પણ તો પણ ઘણા જે છે એ મિનરલ્સ અને પશુ આહારમાં જે વિટામિન્સ એ આપણા પશુઓને પણ જરૂરી હોય છે આવા આવા જરૂરી ખનીજ ક્ષારોમાં આપણે કેલ્શિયમ છે ફોસ્ફરસ છે સલ્ફર હાયોડીન છે પોટેશિયમ મેગ્નેશિયમ એને ગણાવી શકીએ કે જે તે ચારોની જો આપણા પશુઓમાં ઉણપ સર્જાય તો એને જે છે એ ઉણપની પરિસ્થિતિ પણ એમાં આપણને જોવા મળતી હોય છે કેલ્શિયમની ઉણપ જે છે એ જે છે એ વિયાણ પછી આપણને જોવા મળે તો દૂધિયો તાવ આપણને જોવા મળતો હોય છે જે પશુ જે છે એ પર્ટિક્યુલર વ્યાણ પછી જે છે ચોક્કસ સમયગાળામાં જોવા મળે આ ઉપરાંત જે છે વિટામિન ઈ વિટામિન એ વિટામિન એની ઉણપ આપણા પશુઓમાં હોય તો એને ઘણી વખત રાત્રે દેખાતું હોતું નથી રતાંધળાપણું પરિસ્થિતિ આપણા પશુઓમાં જોવા મળે તો આ બધા જ જે છે એ વિટામિન્સ અને મિનરલ્સ જે છે એ આપણા પશુઓના આહારમાં ખૂબ જ જરૂરી છે અને જો એને પૂરતા પ્રમાણમાં આહારમાંથી ન મળતા હોય તો વિટામિન્સ આપણે એને બહારથી પણ જે છે એ પચીસ થી ત્રીસ અને વધારે વધારે પચાસ ગ્રામ જેટલા પણ આપણે દરરોજ એને પશુ આહારમાં સમાવેશ કરવો જોઈએ ઉપરથી આભાર